નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટની તૈયારીમાં આપણે એક જીવવિજ્ઞાન સાથે સંલગ્ન ચેપ્ટર જોઈએ જેનું નામ છે જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ. ધોરણ 11 સાયન્સના જીવવિજ્ઞાનમાં તમે જૈવિક અણુઓ 1 અને જૈવિક અણુઓ 2 ભણ્યા છો, એટલે તમારા માટે તો આ ચેપ્ટર સહેલું છે. જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને આ બધો જ અભ્યાસ ધોરણ 11 માં કરી લીધેલો છે, બરાબર. તો આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે કેટલાક બૃહદ અણુઓ મહત્વની ભૂમિકા ભજવે છે, એવા અણુને જૈવિક અણુઓ કહે છે. આ જૈવિક અણુઓ છે એ જૈવિક પ્રત્યાયનમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તો કયા કયા ચાર પ્રકારના જૈવિક અણુઓને આપણે અભ્યાસ કરવાનો છે, એ પૈકી પહેલો જૈવિક અણુ છે કાર્બોહાઈડ્રેટ, બીજું છે પ્રોટીન, ત્રીજું છે ઉત્સેચક, ચોથું છે ન્યુક્લિક એસિડ. આ ચાર પ્રકારના જૈવિક અણુઓનો અભ્યાસ આપણે કેમિસ્ટ્રીના સિલેબસની અંદર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બોહાઈડ્રેટ છે વિશાળ વર્ગ છે, કારણ કે કાર્બોહાઈડ્રેટનું ફરી વર્ગીકરણ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડમાં થાય છે, એ બાબતથી તમે પહેચાન એ બાબતથી તમે પરિચિત છો. પ્રોટીન છે એ એમિનો એસિડનો બનેલો હોય છે. પ્રોટીનને તમે ભાંગો તો એમાં પેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળે, અને એ પેપ્ટાઇડ શૃંખલાઓ છે એમાં એમિનો એસિડની ચોક્કસ ગોઠવણી હોય છે. તો આપણું શરીર છે એ જીવંત પ્રણાલીની અંદર આવેલા જૈવિક અણુઓનો અભ્યાસ આપણે શરૂ કરીએ, એમાં સૌ પ્રથમ આપણે લેવાનું છે કાર્બોહાઈડ્રેટ. તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ છે શું, બરાબર. તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ પોલી હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. અથવા તો પોલીહાઇડ્રોક્સીકિટોન. પોલી એટલે ઘણા બધા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે એક આલ્ડિહાઇડ, અને ઘણા બધા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે કિટોન. પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સીકિટોન, અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે, જેના જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે એવા સંયોજનોને આપણે શું કહીએ છીએ, કાર્બોહાઇડ્રેટ સંયોજનો કહીએ છીએ. ઉદાહરણ તરીકે એક કાર્બોહાઇડ્રેટ તમારા માટે ખૂબ જ જાણીતો છે, C6H12O6, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. આ ગ્લુકોઝનું બંધારણ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું, બરાબર. તો અહીંયા કયું ક્રિયાશીલ સમૂહ આવશે, આલ્ડિહાઇડ. આજના જ પીરિયડની અંદર આ ગ્લુકોઝનું બંધારણ સાબિત કરતી પ્રક્રિયાઓ આપણે લખશું. ગ્લુકોઝનું બંધારણ સાબિત કરીશું આપણે. અહીંયા તમે જાણો છો OH ને અહીંયા આવે CH2OH. તમે જોઈ શકો છો આ જે છે એક હાઇડ્રોક્સિલ, બે હાઇડ્રોક્સિલ, ત્રણ, ચાર, પાંચ હાઇડ્રોક્સિલ સમૂહ છે, એટલે પોલી હાઇડ્રોક્સી અને આલ્ડિહાઇડ સમૂહ છે, એટલે આ એક કાર્બોહાઇડ્રેટ થયો. આવા ઘણા બધા કાર્બોહાઇડ્રેટ છે એના બંધારણ તમે ચકાસો તો એ પોલી હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો પોલી હાઇડ્રોક્સી કિટોન છે, એને આપણે રાસાયણિક રીતે કાર્બોહાઇડ્રેટ કહીએ છીએ. આ કાર્બોહાઇડ્રેટનું વર્ગીકરણ મુખ્યત્વે ત્રણ પ્રકાર થાય છે. કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય છે. પહેલું છે મોનોસેકેરાઇડ. મોનો
saccharide. Disaccharide. Then monosaccharide. Disaccharide. Dye में ओलिगो के स्वर है, ओलिगो सैकराइड अने छेल्लू छे पॉलीसैकराइड, मोनोसैकराइड, डाइसैकराइड अने पॉलीसैकराइड। आ त्रण प्रकारनो वर्गीकरण कार्बोहाइड्रेट संयोजनोनु थाय छे। मोनोसैकराइड ए सौथी सादा कार्बोहाइड्रेट संयोजनो छे કે જેનું હવે ફરીથી જળ વિભાજન થતું નથી એવા સંયોજનોને મોનોસેકરાઇડ સંયોજનો કહેવામાં આવે છે જો ત્રણ ઉદાહરણ આપું છું ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ આ ત્રણે મોનોસેકરાઇડ સંયોજનો છે મોનોસેકરાઇડનું સામાન્ય અણુસૂત્ર CnH2n O and G. આ ત્રણેય સંયોજનોમાં 6 કાર્બન હોય તો C6H12O6 આ મોનોસેકરાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર થશે. ઓલિગોસેકરાઇડ છે ત્રણ પ્રકારમાં છે. ઓલિગોસેકરાઇડ મુખ્યત્વે કેટલા પ્રકારમાં છે? ત્રણ પ્રકારના છે. કયા કયા? ग्लूकोज फ्रुक्टोज અને ગેલેક્ટોઝ એ તેની મોનોસેકરાઇડ છે ઓલિગોસેકરાઇડ એટલે કે એમાં સાદા 2 3 કે 4 મોનોસેકરાઇડ જોડાવાથી જે સંયોજનો બને છે એને ઓલિગોસેકરાઇડ કહેવાય છે એનો ફરીથી વર્ગીકરણ ડાયસેકરાઇડ ટ્રાયસેકરાઇડ ટ્રાયસેકરાઇડ અને ટેટ્રાસેકરાઇડ માં થાય છે ટેટ્રાસેકરાઇડ માં વર્ગીકરણ થાય છે જો માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ બ્રહમિનોઝ લેક્ટિનોઝ એવા ઘણા બધા સંયોજનો છે એ બધા ઓલિગોસેકરાઇડ માં આવશે એ બધા શેમાં આવે છે ઓલિગોસેકરાઇડ માં આવે છે અને ડાયસેકરાઇડ નું તમારે અણુસૂત્ર બનાવવું હોય તો માનો કે C12H22O11 આ સુક્રોઝ છે જેને આપણે સક્કરા ખાંડ કહીએ છીએ એ ડાયસેકરાઇડ છે તો શું આવશે CN હવે 12 2 24 પણ 2 ઓછા છે એટલે H 2N - 2 ને O N - 1 પર ડાયસેકરાઇડ થશે હવે ટ્રાયસેકરાઇડ માં શું થશે બે પાણીના અણુ દૂર કરવા પડશે એટલે ટ્રાયસેકરાઇડ નું સૂત્ર શું થશે CN H 2N माइनस 4 અને O N माइनस 2 એટલે ટ્રાયસેકરાઇડ નું સૂત્ર થશે CnH2n माइनस 4 O N माइनस 2 એને આપણે ટ્રાયસેકરાઇડ કહેશું તો ટેટ્રાસેકરાઇડ નું સૂત્ર શું થશે જો આમાં બે પાણીના અણુ થયા તો મોનોસેકરાઇડ ના 4 અણુ જોડાય ત્રણ પાણીના અણુ દૂર થાય તો ટેટ્રાસેકરાઇડ બને CnH2n-6 OOn-3 તો એ ટેટ્રાસેકરાઇડ નું અણુસૂત્ર થશે જ્યારે અનેક મોનોસેકરાઇડ ના અણુઓ એકબીજા સાથે જોડાઈને જે વિરાટ અણુ બનાવે છે એને પોલીસેકરાઇડ કહેવાય પોલીસેકરાઇડ એ કાર્બોહાઇડ્રેટ નો એવો અણુ છે કે જેના જળ વિભાજનને અંતે આપણને અનેક મોનોસેકરાઇડ મળે છે તો પોલીસેકરાઇડ ના ઉદાહરણો શું છે સ્ટાર્ચ સેલ્યુલોઝ ડેક્સ્ટ્રાન ગ્લાયકોઝન સ્ટાર્ચ સેલ્યુલોઝ ડેક્સ્ટ્રાન ગ્લાયકોઝન એ બધા છે એ સેના ઉદાહરણો છે એ પોલીસેકરાઇડ ના ઉદાહરણો છે તો વિદ્યાર્થી મિત્રો આ કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ છે એ આપણા માટે ખૂબ મહત્વનું છે હવે આપણે લેવાનું છે ગ્લુકોઝ ગ્લુકોઝ ના બંધારણ સાબિત કરતી જે 6 રાસાયણિક પ્રક્રિયાઓ છે એ તમારા માટે મહત્વની છે
ग्लूकोज नो बंधारण साबित करती छ रासायनिक प्रक्रियाओ छे ए विद्यार्थी मित्रो तुम्हारा माटे ने महत्वनी छे तो सर्वप्रथम आपने लिए ग्लूकोज ए छ रासायनिक प्रक्रिया ने आधारे ग्लूकोज नो फिशर प्रक्षेप सूत्र આવશે અને એમાં શંકાઓ ઉત્પન્ન થાય એટલે પછી આપણે એના ઉપરથી એનું ચક્રીય બંધારણ લઈશું તો ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે C6H12O6 પહેલો મુદ્દો કે ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર C6H12O6 છે બીજો મુદ્દો કે ગ્લુકોઝ છે એની જ્યારે હાઇડ્રોઆયોનિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે N હેક્ઝેન મળે છે હેક્ઝેન એટલે શું થાય 6 કાર્બન સીધી રેખામાં હોય બરાબર હેક્ઝેન એટલે તમે જાણો છો હાઇડ્રોકાર્બનમાં નોર્મલ હેક્ઝેન હોય તો 6 કાર્બન સીધી રેખામાં હોય તો ગ્લુકોઝમાં 6 કાર્બન હોવા જોઈએ અને એ 6 કાર્બન સીધી રેખામાં આવેલા હશે એવું સાબિત થાય છે કોની સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોઆયોનિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ત્રીજો મુદ્દો ગ્લુકોઝ છે એની પ્રક્રિયા માનો આપણે ગ્લુકોઝના બંધારણમાં શું છે ખબર નથી પણ તમે આલ્ડિહાઇડની રાસાયણિક પ્રક્રિયામાં ભણ્યા છો ખરેખર ગ્લુકોઝમાં એક આલ્ડિહાઇડ CHOH 4 ટાઈમ અને સૌથી નીચે શું આવે છે CH2OH આની પ્રક્રિયા જ્યારે એમોનિયાના વ્યુત્પનો NH2OH સાથે કરો છો તો ગ્લુકોક્સ બદલ હાઇડ્રોક્સિલ એમાઇન બને છે ઓક્સાઇન બનાવે છે કઈ રીતના તો તમારે આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયા આવશે એની રિવિઝન કરાવો જુઓ આ આલ્ડિહાઇડ સમૂહ છે કે કીટોન છે આ બંનેમાં કાર્બોનિલ સમૂહ છે એની પ્રક્રિયા જ્યારે એમોનિયા અને તેના વ્યુત્પનો સાથેની પ્રક્રિયા તો એમોનિયાના વ્યુત્પનો એટલે અહીંયા બે હાઇડ્રોજન રાખું છું અને ત્રીજા હાઇડ્રોજનની જગ્યાએ હું OH મૂકું છું અહીંયા વિજભાર મૂકીએ આપણે ઓક્સિજન ઉપર માઇનસ કાર્બન ઉપર પ્લસ આ એક હાઇડ્રોજનને આપણે અલગ કરીશું આ હાઇડ્રોજન એને આપણે શું કરીશું પ્લસ આ NH2OH છે આપણે એને શું કરીશું માઇનસ જો આ યોગસ્થિત પ્રક્રિયા છે આ આલ્ડિહાઇડ અને કીટોનમાં તમારે ભણવાની આવવાની છે તો આ ક્યાં સંયોજનો પ્રક્રિયા આપે જેમાં કાર્બોનિલ સમૂહ હોય તો ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી બતાવતી પ્રક્રિયા મારે તમને બતાવવી છે તો NH2OH છે કાર્બનમાંથી આવશે હાઇડ્રોજન છે ઓક્સિજન માંથી આવશે એટલે નિપાસ તરીકે શું મળશે કે આપણે સમજીએ જો આ કાર્બન કાર્બન પર શું આવશે NH4H કાર્બન પર NHOH અને ઓક્સિજન પર શું આવ્યું OH હવે શું થાય વિદ્યાર્થી મિત્રો આ OH અને H નીકળી જાય પાણીનો અણુ દૂર થાય એટલે નિપજ તરીકે C ડબલ બોન્ડ N OH આ ડબલ બોન્ડ N OH હોય એ નિપજને ઓક્સાઇન કહેવાય એ નિપજ છે એને આપણે કઈ નિપજ છે શું ઓક્સાઇન નિપજ તરીકે આપણે ઓળખીએ છીએ તો ગ્લુકોઝમાં જો આ આલ્ડિહાઇડ સમૂહ છે આલ્ડિહાઇડ સમૂહ એટલે અમે તમે કાર્બોનિલ સમૂહ જ ધારી લો તો ત્યાં જેમ કાર્બોનિલ સમૂહની આપણે NH2OH સાથે પ્રક્રિયા કરાવી એ જ રીતે અહીંયા તમારે પ્રક્રિયા કરવાની તો થશે શું જો આ CH કેમ નો રહેશે CHOH હાઉ મેની ટાઈમ્સ 4 ટાઈમ્સ અને સૌથી નીચે રહેશે CH2OH આ ડબલ બોન્ડ છે એ કોની સાથે જોડાયે ડબલ બોન્ડ NOH તો આ ગ્લુકોઝ ઓક્સાઇડ નિપજ મળે છે ગ્લુકોઝ છે એમોનિયાના વ્યુત્પન્ન NH2OH સાથે પ્રક્રિયા કરે છે એના આધારે સાબિત થાય કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી હોવી જોઈએ ગ્લુકોઝ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે તો સાયનોહાઇડ્રિન નિપજ આપે છે એ પણ બતાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી
હાજરી છે. હવે કાર્બોનિલ સમૂહ છે એના ઉપરથી તમને એવી ખબર પડે કે આલ્ડિહાઇડ હશે કે કીટોન હશે. ત્રીજી રાસાયણિક પ્રક્રિયાને આધારે ત્રીજા મુદ્દાને આધારે તમે એટલું કહી શકો કે ગ્લુકોઝમાં કા આલ્ડિહાઇડ છે કે કીટોન છે. પણ એ બેમાંથી કયું છે? એ બેમાંથી કયું ક્રિયાશીલ સમૂહ છે? જો એ તમારે જાણવું હોય તો એના માટે આપણે ચોથી કસોટી કરાવીએ બ્રોમિન જળ સાથે. ગ્લુકોઝ ની પ્રક્રિયા કોની સાથે કરાવીએ? બ્રોમિન જળ સાથે. તો CH4 CH2OH ગ્લુકોઝ ની પ્રક્રિયા જ્યારે બ્રોમિન જળ સાથે કરવામાં આવે ત્યારે એનું રૂપાંતર ગ્લુકોનિક એસિડમાં થાય છે. આલ્ડિહાઇડ સમૂહ છે એનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થાય છે. ગ્લુકોઝ બરાબર નો બ્રોમિન જળ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા ગ્લુકોનિક એસિડમાં રૂપાંતર થાય છે. તમે આલ્ડિહાઇડની રાસાયણિક પ્રક્રિયામાં ભણશો કે નિર્બળ ઓક્સિડેશન કરતા વળે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ જાય છે. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન ખૂબ જ સરળ છે માટે આલ્ડિહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થાય છે. તમે લખી શકો ગ્લુકોઝ નું રૂપાંતર સેમાં થાય છે? ગ્લુકોનિક એસિડમાં. ગ્લુકોઝ નું રૂપાંતર ગ્લુકોનિક એસિડમાં થાય છે જે બતાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહની હાજરી છે. ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહની હાજરી છે. હવે ચોથો અને પાંચમો મુદ્દો લઈને આપણે ગ્લુકોઝ નું બંધારણ જોઈએ. તો ચોથા મુદ્દાની અંદર ગ્લુકોઝ નું એસાઇલેશન કરવાનું છે. તો ગ્લુકોઝ ની અંદર CHO CHOH અમેરિકા ફોર ટાઈમ અહીંયા હું છે CH2OH. તો ગ્લુકોઝ નું આપણે એસાઇલેશન કરીએ બરાબર. એસાઇલેશન માટેની પ્રક્રિયા કોણ પસંદ કરીએ? એસિટિક એન્હાઇડ્રાઇડ કે એસિટિક ક્લોરાઇડ. એસિટિક એન્હાઇડ્રાઇડ. હવે ખાસે જો આલ્ડિહાઇડ CHO આ CH તો રે O C ડબલ બોન્ડ O CH3 જો એન્હાઇડ્રાઇડ માં રૂપાંતર થઈ જાય OH માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન થઈ જાય. આ બીજો CH O C ડબલ બોન્ડ O CH3 CH O C ડબલ બોન્ડ O CH3 CH O C ડબલ બોન્ડ O CH3 અને અહીંયા કોણ હતું? CH2 O C ડબલ બોન્ડ O CH. કેટલા એસિટાઇલ મળ્યા? 1 એસિટાઇલ 2 એસિટાઇલ 3 એસિટાઇલ 4 એસિટાઇલ પેન્ટા એસિટાઇલ. ગ્લુકોઝ નું એસાઇલેશન કરતા આપણને નિપજ તરીકે પેન્ટા એસિટાઇલ મળે છે જે બતાવે છે કે ગ્લુકોઝ માં 5 OH સમૂહ હોવા જોઈએ. ગ્લુકોઝ માં કેટલા OH? 5 OH સમૂહ ની હાજરી બતાવતી જો રાસાયણિક પ્રક્રિયા હોય તો એ ગ્લુકોઝ ની એસિટિક એન્હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા છે. એસિટિક એન્હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી ગ્લુકોઝ પેન્ટા એસિટ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે જે બતાવે છે કે ગ્લુકોઝ માં 5 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી હોય છે. હવે ગ્લુકોઝ નું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ. છઠ્ઠો મુદ્દો CHO CHOH અમેરિકન ફોર્ટાઇન અને CH2OH. ગ્લુકોઝ નું ઓક્સિડેશન જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે કરવામાં આવે છે તો તેનું રૂપાંતર COOH CHOH ફોર્ટાઇન અને COOH મળે છે. જો આ CH2OH નું ઓક્સિડેશન થઈ જાય છે અને આલ્ડિહાઇડ સમૂહનું પણ ઓક્સિડેશન થઈ જાય છે આ રીતે મળતી જે નિપજ છે એનું નામ છે સેકેરિક એસિડ. આ રીતે મળતી નિપજ છે એનું નામ શું છે? સેકેરિક એસિડ.
તો વિદ્યાર્થી મિત્રો આ 6 મુદ્દાઓ છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ અગત્યના છે નીટ અને જેઈ માટે તો અહીં આ બધા જ મુદ્દાઓને આધારે આપણે ગ્લુકોઝનું બંધારણ લખી શકીએ તો ગ્લુકોઝનું બંધારણ કેવી રીતે દર્શાવી શકાય છે એ હવે જોઈએ તો વૈજ્ઞાનિક આમિલ ફિશરે બતાવેલું જે ગ્લુકોઝનું બંધારણ છે એ આપણે અત્યારે દોરીએ કે જેના વિન્યાસ પણ આપણે લખી શકીએ તો જુઓ 1 2 3 4 એક કયો સમૂહ લેવાનો આલ્ડિહાઇડ સમૂહ નીચે કોણ છે CH2OH ગ્લુકોઝના કાર્બનિક અમ્લ સરક્રમ 1 2 3 4 અને 5 અહીંયા કોણ છે જો OH અને ત્રીજા નંબર ઉપર ચેન્જ કરી દેવાનો OH 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 હાઇડ્રોજન 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 બરાબર D પ્લસ ગ્લુકોઝ હવે અહીં ગ્લુકોઝના D અને વિન્યાસ લખ્યા છે જો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવીને પોલારિમીટર નામના સાધનમાં મૂકવાનો એમાં સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ પસાર કરવાનો સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો દક્ષિણ ધ્રુવણી અને ડાબી બાજુ કોણાવર્તન કરે તો વામ ધ્રુવણી એટલે પ્લસ અને માઇનસ એ ડેક્સ્ટ્રોન અને લિવો બતાવે છે કયા પ્રકારનો કાર્બોહાઇડ્રેટ સંયોજન કયું ભ્રમણ બતાવે છે એનો આધાર પ્રાયોગિક બાબત ઉપર છે એ તો પોલારિમીટર નામના સાધન વડે આપણે માપવું પડે કે સમતલ્ય ધ્રુવીકૃત પ્રકાશનો ડાબી બાજુ કોણાવર્તન કરશે કે જમણી બાજુ કરશે એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ પણ આગળ લખેલો કેપિટલ ડી છે એ સૈદ્ધાંતિક વિન્યાસ છે તમે હેલો આલ્કેન અને હેલો એરિનમાં ભણ્યા જ છો કે અંતિમ કિરાલ કાર્બન પર OH જમણી બાજુ હોય એટલે કેપિટલ ડી પણ અંતિમ કિરાલ કાર્બન પર જો OH ડાબી બાજુ હોય તો કેપિટલ એલ વિન્યાસ આવે ઓકે તો આ ગ્લુકોઝનું ફિશર પ્રક્ષેપ બંધારણ છે હવે જો આ કેપિટલ ડી અને કેપિટલ એલ એ પ્લસ અને માઇનસ સાથે કોઈ સંબંધ નથી તમે જાણો છો કે ડી છે પ્લસ એ હોઈ શકે અને ડી છે માઇનસ એ હોઈ શકે આ સૈદ્ધાંતિક બાબત છે જ્યારે પ્લસ અને માઇનસ પ્રાયોગિક બાબત છે એવી જ રીતે કેપિટલ એલ વિન્યાસ ધરાવતો જે સંયોજન છે એ પ્લસ એ હોઈ શકે અને એ માઇનસ એ હોઈ શકે ઓકે તો આ વાત હતી આપણી ગ્લુકોઝના ફિશર પ્રક્ષેપ સૂત્રની પણ 6-6 રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણે આ ગ્લુકોઝનું જે બંધારણ આવ્યું એ કેટલીક શંકાઓ ઉત્પન્ન કરતું હતું કે ગ્લુકોઝ છે એમાં આલ્ડિહાઇડ સમૂહ હોવા છતાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે લોક્સી પ્રક્રિયા આપતું ન હતું ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ છે તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને બાયસલ્ફાઇડ નિપજ આપવું જોઈએ કારણ કે આલ્ડિહાઇડની રાસાયણિક પ્રક્રિયામાં તમે આવું ભણ્યા છે બીજી બાબત કે ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે બરાબર પેન્ટા એસિટેટ સંયોજન ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ આપણે પાંચમા મુદ્દાની અંદર ગ્લુકોઝનું એસાઇલેશન કરીને રૂપાંતર સેમાં કે પેન્ટા એસિટેટ તો એ સંયોજન છે એ NH2 હાઇડ્રોક્સિલ એમાઇન NH2 OH કારણ કે જેનામાં મુક્ત OH હોય એ પેન્ટા એસિટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થવું જોઈએ પણ અહીં થતું નથી જે ગ્લુકોઝના આ બંધારણ અંગે શંકા ઉત્પન્ન કરે છે ત્રીજો મુદ્દો કે ગ્લુકોઝ બે જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે આલ્ફા અને બીટા સ્વરૂપ બરાબર જે બતાવે છે ગ્લુકોઝ બે સ્વરૂપે હોય છે કયા સ્વરૂપે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ તો ગ્લુકોઝનું જે આલ્ફા અને બીટા સ્વરૂપ છે એ માત્ર આપણે ચક્રીય બંધારણ દ્વારા જ સમજાવી શકાય
क्या बंधारण द्वारा चक्रीय बंधारण द्वारा આપણે ગ્લુકોઝનો આ બંધારણ સમજાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્લુકોઝના ચક્રીય બંધારણ ઉપર જઈએ તો અહીં આ આયન સમૂહ છે C ડબલ બોન્ડ O H આ પાંચમા નંબરનો કાર્બન છે હાઇડ્રોજન છે અહીંયા લઈ લેવાનો છે પાંચમા નંબર ઉપર રહેલો જે H છે એને આપણે O સાથે જોડી દીધો તો કેવું બંધારણ થાય છે એ જોઈએ તો જો અહીંયા કોઈ ગયો હાઇડ્રોજન તો હાઇડ્રોજન આ ઉપર આવ્યો આ કેટલા નંબરનો કાર્બન છે પ્રથમ નંબરનો કાર્બન છે 2 3 4 5 નંબરનો અહીંયા જોડાયેલો છે આ 6 નંબર CH2OH નંબર આપી દઈએ એટલે બધું ખ્યાલ આવે 3 4 5 અને 6 હવે જો આ પ્રથમ કાર્બન પર હોય એવો હાઇડ્રોજન બરાબર તો જો આ હાઇડ્રોજન આપણે બતાવ્યો છે ખરેખર આ કાર્બન નંબર 1 તો ઓક્સિજન વચ્ચે આવી ગયો બરાબર એટલે અહીંયા 100 મિલો ત્યાં હાઇડ્રોજન જો આ હાઇડ્રોજન બતાવ્યો શું બતાવ્યો છે આપણે હાઇડ્રોજન પ્રથમ નંબર કાર્બન છે એની ઉપર શું શું બને છે એ જોઈએ આલ્ગેટ સમૂહ હતો ને સોરી આ H જોડાયેલો જો આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય એટલે શું બની જાય OH એટલે એને પણ લખી નાખી OH આ પ્રથમ નંબર આ ઓક્સિજન હતો ને એમાં આ હાઇડ્રોજન જોડાયો હાઇડ્રોજન ઓક્સિજન નો ઉમેરા માટે OH બીજો શું થઈ ગયો હાઇડ્રોજન હવે બે નંબર ના કાર્બન પર OH ત્રણ નંબર ના કાર્બન પર હાઇડ્રોજન ચોથા ઉપર ચોથા નંબર પર H OH H H OH H તો આ જે ગ્લુકોઝ નું છે એ કયું બંધારણ થઈ ગયું ચક્રીય બંધારણ જો આપણે એક ચક્ર બની ગયું 1 2 3 4 5 કાર્બન અને 1 ઓક્સિજન 5 કાર્બન અને 1 ઓક્સિજન ધરાવતું જે ચક્રીય બંધારણ છે એને પાયરેન કહેવાય અને શું કહેવાય પાયરેન ચાલો ઓક્સિજન તો ગ્લુકોઝ ના ચક્રીય બંધારણમાં આ પાયરેન નામની રિંગ હોય છે હવે એનું કેવી રીતના કરવાનું આ ઓક્સિજન આ કાર્બન નંબર કેટલો કેવાનો 1 2 3 4 5 અને 6 CH2OH પ્રથમમાં જુઓ આ જે જમણી બાજુ છે આ બરાબર એને આપણે કેવા નામ છે આ ઓ એચ છે એને આપણે નીચેની તરફ લઈએ ઓ એચ એચ બરાબર બીજો કાર્બન છે એમાં આ આપણે નીચેની તરફ લઈએ અને આ આપણે ઉપરની તરફ લઈએ તો એક મિનિટ શું થશે પ્રથમ કાર્બન પર ઓ એચ છે બરાબર આ બધું નીચેની તરફ લઈએ આ બધું ઉપરની તરફ લઈએ તો પ્રથમ ઉપર ઓ એચ ઉપર અહીંયા હાઇડ્રોજન ઉપર ત્રીજામાં OH ઉપર અને ચોથામાં હાઇડ્રોજન ઉપર અહીંયા શું આવ્યું H OH H અને OH આ પ્રકારનું ગ્લુકોઝનું બંધારણ થશે તો તમે જોઈ શકો છો કે આ પ્રથમ કાર્બન ઉપર જેને એનામોરિક કાર્બન કહેવાય OH ઉપર છે એટલે બીટા એ કયું સ્વરૂપ કહેવાય બીટા મૂળ વિન્યાસ તો B હતો અને હંમેશા પ્લસ જ હોય D પ્લસ ગ્લુકોઝ હવે આમાં ફેરવી નાખીએ ધારો કે આ OH છે નીચે લઈ લઈએ અને હાઇડ્રોજન ઉપર લઈ લઈએ તો અમે એક સ્વરૂપ કરી નાખવાનું આલ્ફા D પ્લસ ગ્લુકોઝ આ જે ઓક્સિજન છે એ આલ્ડિહાઇડ સમૂહનો છે એની સાથે જોડાયેલો કાર્બન છે એની સાથે જોડાયેલો જે કાર્બન છે ઈ કાર્બનને એનામોરિક કાર્બન કહેવાય અને ઈ એનામોરિક કાર્બનને આધારે વિન્યાસ બદલાય ગ્લુકોઝનું જલીય દ્રાવણ હંમેશા સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશની જમણી બાજુ પરાવર્તન કરતું હોવાથી નિશાની હંમેશા પ્લસ હોય આલ્ફા અને બીટા સ્વરૂપ છે ફક્ત ચક્રીય બંધારણમાં જ દર્શાવી શકાય જે એનામોરિક કાર્બનમાં OH નીચે હોય તો આલ્ફા અને એનામોરિક કાર્બન પર OH ઉપર
ઉપર હોય તો બીટા સ્વરૂપ કહેવામાં આવે છે આ વાત હતી ગ્લુકોઝ જે મોટા ભાગે મીઠા ફળોમાંથી મેળવવામાં આવે છે દ્રાક્ષ બરાબર જે ગળ્યા ફળો છે ગળ્યા પદાર્થો છે એમાંથી આપણે ગ્લુકોઝ મળે છે જો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ એ ત્રણેય સમાન પદાર્થ છે પણ એના બંધારણ જુદા જુદા છે તો હવે હું તમને ગેલેક્ટોઝ નું બંધારણ બતાવું આ ગ્લુકોઝ નું છે તો કોનું બંધારણ ગેલેક્ટોઝ પાણી જેવી જ રીંગ કરતા આપણી પાયરેટ રીંગ જ આવેલી છે જો OH 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 ગ્લુકોઝ ના ચોથા નંબર ના કાર્બન ઉપર નીચે આવે ને એના પર ઉપર કરવા બરાબર અહીંયા હું છે CH2OH અહીંયા હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન એના પર એક કાર્બન ઉપર OH નીચે છે આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ જો આ સેનો બંધારણ છે ગેલેક્ટોઝ તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ના બંધારણ વચ્ચે પાતળી ભેદ રેખા છે કે અહીં ચોથા નંબર ઉપર આપણે ખાલી ચેન્જ કરવાનો છે ગ્લુકોઝ ના OH નીચે હોય જ્યારે આપણે ગેલેક્ટોઝ માં ઉપર લેવાનો છે હવે વાત કરીએ ફ્રુક્ટોઝ હવે વાત કરીએ ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝ થી સંતલ્ય ધ્રુવીકૃત પ્રકાશ નું હંમેશા ડાબી બાજુ પુનરાવર્તન કરે છે એટલે ફ્રુક્ટોઝ હંમેશા વામ મોહણીય હોય છે ફ્રુક્ટોઝ માં કીટોન ક્રિયાશીલ સમૂહ છે જો આવી રીતના છે CH2OH C ડબલ બોન્ડ O પછી ત્રણ લીટી 1 2 3 અને છેલ્લે કોણ આવશે CH2OH ત્રીજા નંબરનો કાર્બન છે માં OH એટલે જમણી બાજુ દબાવવાનો છે OH 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 હાઇડ્રોજન 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 અંતિમ કિરાલ ઉપર OH જમણી બાજુ છે B માઇનસ ફ્રુક્ટોઝ જ્યાં પણ ફ્રુક્ટોઝ હશે ત્યાં આગળ હંમેશા માઇનસ નિશાની જશે કારણ કે ફ્રુક્ટોઝ છે સમતલ્ય ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ પુનરાવર્તન કરે છે હવે આ કાર્બન છે ને અહીંયા જોડી દો હાઇડ્રોજન છે અહીંયા જોડી દો એટલે આ OH છે બરાબર આ બન છે અને આ જોડી દો OH એટલે આ રીંગ બની 1 2 3 4 ચાર કાર્બન અને એક ઓક્સિજન જે રીંગ છે એને કેવી રીતે કહેવાય ફ્યુરાન તો ફ્રુક્ટોઝ ના બંધારણમાં કઈ રીંગ આવેલી છે ફ્યુરાન રીંગ આવેલી છે એનું ચક્રીય બંધારણ આપણે દોરીએ તો જુઓ આ ઓક્સિજન બરાબર હવે આપણે પેલો ઉપર આવશે જો CH2OH જો કાર્બન આવે છે CH2OH એને આપણે ઉપર લઈએ CH2OH તો 2 3 4 5 અને 6 મે બાજુમાં CH2OH હવે વિદ્યાર્થી મિત્રો આપણે OH અહીંયા જો CH2OH અહીંયા ઉપર નીચે જવું પડે જે 12 ની તરફ છે નીચે લઈએ OH એમ આવશે હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહીંયા છે OH અહીંયા આવશે હાઇડ્રોજન આ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન છે એને આપણે એનામોરિક કાર્બન કહેવાનો એમાં OH નીચે છે એટલે આલ્ફા ડી અને ફ્રુક્ટોઝ અને સેલ્યુલોઝ માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ બંધારણો છે ખૂબ મહત્વના છે અને એના આધારે જ હવે બીજા બધાય બંધારણો બનશે તમને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આવડશે એટલે તમને માલ્ટોઝ સુક્રોઝ અને લેક્ટોઝ આવડશે આ ગ્લુકોઝ નું બંધારણ આ ફ્રુક્ટોઝ નું બંધારણ અને આ ગેલેક્ટોઝ નું બંધારણ આ ત્રણ બંધારણો તમારા માટે ખૂબ મહત્વના છે આ ત્રણ બંધારણો આવડી જાય એટલે હવે આપણે ડાયસેકેરાઇડ ખૂબ સરળતાથી સમજી શકીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ડાયસેકેરાઇડ
ડાયસેકેરાઇડ એટલે કે બે મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય અને પાણીનો અણુ દૂર થાય તો એને ડાયસેકેરાઇડ કહેવાય છે. ડાયસેકેરાઇડની શોર્ટ કી છે માસુલે માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ. અહીંયા જે ટ્રિક આપી છે એના આધારે તમને ખબર પડી જાય કે માલ્ટોઝના જળ વિભાજનથી શું મળે, સુક્રોઝના જળ વિભાજનથી શું મળે અને લેક્ટોઝના જળ વિભાજનથી શું મળે. હવે તમને ખબર છે માલ્ટોઝ સુક્રોઝ અને લેક્ટોઝ માસુલે લહામ લખીને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ જે ક્રમમાં આપણે લખ્યું છે માસુલે એ જ ક્રમમાં લખી નાખવાનું ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ. તો એનાથી ફાયદો શું થશે તમને ખબર પડી જશે કે માલ્ટોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ મળે, સુક્રોઝના જળ વિભાજનથી ફ્રુક્ટોઝ વત્તા ગ્લુકોઝ મળે, જ્યારે લેક્ટોઝના જળ વિભાજનથી ગેલેક્ટોઝ વત્તા ગ્લુકોઝ મળે. હવે તમે જાણો છો કે ગ્લુકોઝ છે દક્ષિણ ભ્રમણીય છે, ફ્રુક્ટોઝ છે વામ ભ્રમણીય છે અને ગેલેક્ટોઝ છે દક્ષિણ ભ્રમણીય છે. આ કઈ મોનોસેકેરાઇડના ભ્રમણ જાણો છો, હવે શીખવું છે ડાયસેકેરાઇડ. તો ડાયસેકેરાઇડની અંદર સર્વપ્રથમ લઈએ માલ્ટોઝ. માલ્ટ એટલે જવ, જવ નામના પદાર્થમાંથી મળતો પદાર્થ છે એ માલ્ટોઝ છે. જો અહીંયા બતાવેલો છે માલ્ટોઝ. પછી આપણે લઈશું સુક્રોઝ. આમ તો સુક્રોઝ છે એનો ઉપયોગ આપણે વધુ કરતા હોઈએ છીએ, શેરડી ગળ્યા પદાર્થો ખાંડ શેરડી છે એક પ્રકારનો સુક્રોઝ છે. તો એ સુક્રોઝના બંધારણમાં આલ્ફા ડી ગ્લુકોઝ છે. એટલે જુઓ પહેલા હું અહીંયા ગ્લાયકોસિડિક પણ નથી કરતો, આ ઓએચ ઓએચ આ કયો છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તમે જાણો છો કે ગ્લુકોઝ છે દક્ષિણ ભ્રમણીય છે અને આ ફ્રુક્ટોઝ છે. ફ્રુક્ટોઝ કયા પ્રકારનો લેવાનો છે આ ગ્લુકોઝ અને આ બીજો પદાર્થ છે ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ કયા પ્રકારનો લેવાનો છે બીટા પ્રકાર. જો આ આ પ્રકાર છે તો માલ્ટોઝના છે એટલે ભૂલી જાઓ કે આ જો આ જો. તો ફ્રુક્ટોઝ છે એ બીટા પ્રકાર અને ગ્લુકોઝ છે એ આલ્ફા પ્રકાર. તો આ ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે, ફ્રુક્ટોઝ બીટા પ્રકારનો અને પ્લસ હોય છે. માનો કે અહીંયા હું લખી નાખું કરી શકતા નથી. એટલે સુક્રોઝ છે એ કેવી શર્કરા છે
non reducing shakara chhe, non reducing shakara chhe. Biju ke sucrose chhe e pratik shakara chhe. Kevi shakara kevai pratik shakara inverted sugar pratik shakara chhe. तो प्रतीक शर्करा એટલે શું તો જો પેલા તમારી પાસે ફ્રુક્ટોઝ હતો ઓકે પેલા ખાંડ છે ચલો ખાંડ તો ખાંડ છે ને લક્ષણ પ્રમાણે છે માલ્ટોઝ લક્ષણ પ્રમાણે છે અને લેક્ટોઝ લક્ષણ પ્રમાણે છે એટલે ત્રણે ત્રણ ડાયસેકરાઇડ છે એ દક્ષિણ પ્રમાણે છે પ્લસ પ્લસ ને પ્લસ છે તો ખાંડ હતી તો દક્ષિણ પ્રમાણે હતી પછી હું જળ વિભાજન કરવાથી બે પદાર્થ મળ્યા ગ્લુકોઝ ચલો ખાંડ નું દ્રાવણ મૂકું પોલારીમીટર માં મૂકું ઘરે હોય ખાંડ એનું દ્રાવણ બનાવીને પોલારીમીટર માં મૂકો તો દક્ષિણ પ્રમાણે છે પણ જ્યારે એનું જળ વિભાજન કરીને બે પદાર્થોનું મિશ્રણ મળે તો ખાંડ ના જળ વિભાજન કરવાથી ક્યાં બે પદાર્થોનું મિશ્રણ મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હવે ઈ મિશ્રણનું પરિભ્રમણ કેવું હશે તો તમે કહેશો ફ્રુક્ટોઝ વામ ભ્રમણીય ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય પણ વામ ભ્રમણીયનું મૂલ્ય -92 જેટલું વધારે હોવાથી ખાંડ છે સુક્રોઝ છે એ દક્ષિણ ભ્રમણીય હતી પરંતુ મળતી નિપજ છે એ વામ ભ્રમણીય છે એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે એ વામ ભ્રમણીય હોવાથી વિન્યાસ બદલાય જાય એટલે એને વિપરીત શર્કરા પ્રતીક શર્કરા ઇન્વર્ટેડ સુગર કહેવાય બીજું હવે હું લઈ આવ્યો માલ્ટોઝ માલ્ટોઝ સૌમાંથી મળે છે આલ્ફા ડી ગ્લુકોઝ જો આ આલ્ફા ડી ગ્લુકોઝ છે આ આલ્ફા લઈ શકાય બીટા લઈ શકાય કારણ કે એનામોલિક કાર્બન ઉપરના H અને OH મુક્ત છે એટલે મેં લખ્યું નથી અહીંયા આલ્ફા કે બીટા એક ગ્લુકોઝ ફિક્સ છે આલ્ફા ડી ગ્લુકોઝ જ હોય કોના બંધનમાં માલ્ટોઝ તો બીજો ગ્લુકોઝ છે આલ્ફા હોય શકે બીટા હોય શકે કારણ કે એનો એનામોલિક કાર્બન ગ્લાયકોસિડિક બંધમાં રોકાયેલો નથી અહીં એક જ ગ્લુકોઝનો એનામોલિક કાર્બન ગ્લાયકોસિડિક બંધમાં રોકાયેલો છે આ બીજો એનામોલિક કાર્બન ઉપરનો OH સમૂહ મુક્ત છે એટલે માલ્ટોઝ છે હેલિનના દ્રાવણનું રિડક્શન કરી શકશે એટલે માલ્ટોઝ છે એ કેવી શર્કરા છે રિડ્યુસિંગ શર્કરા ફરીવાર માલ્ટોઝ કેવી શર્કરા છે રિડ્યુસિંગ શર્કરા માલ્ટોઝ હેલિન દ્રાવણનું રિડક્શન કરી શકે છે શા માટે કારણ કે માલ્ટોઝ જે બે ગ્લુકોઝના અણુથી બનેલો છે એમાંથી એક ગ્લુકોઝનો એનામોલિક કાર્બન ગ્લાયકોસિડિક બંધમાં રોકાયેલો છે પણ બીજા ગ્લુકોઝનો એનામોલિક કાર્બન ઉપરનો OH સમૂહ મુક્ત છે માટે માલ્ટોઝ છે કેવી શર્કરા છે રિડ્યુસિંગ શર્કરા એ પ્રતીક શર્કરા નથી માલ્ટોઝનું જલીય દ્રાવણ હોય તો એ દક્ષિણ ભ્રમણીય હોય અને મળતી નિપજ છે એ પણ દક્ષિણ ભ્રમણીય જ રહે છે શા માટે કારણ કે બંને ગ્લુકોઝના અણુઓ પણ દક્ષિણ ભ્રમણીય છે આવી જ રીતના લેક્ટોઝ છે લેક્ટોઝ મળે છે દૂધમાંથી લેક્ટોઝને દૂધ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે લેક્ટોઝને દૂધ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે તો લેક્ટોઝ છે એ દક્ષિણ ભ્રમણીય છે તો એનાથી શું મળે ગેલેક્ટોઝ વત્તા ગ્લુકોઝ આ ગેલેક્ટોઝ એક બીટા પ્રકારનો છે પણ ગ્લુકોઝ છે આલ્ફા હોય શકે બીટા હોય શકે આમાં પણ એવું જ છે કે ગેલેક્ટેઝનો OH સમૂહ ગ્લાયકોસિડિક બંધમાં રોકાયેલો છે પણ ગ્લુકોઝનો આલ્ફા કે બીટા સ્વરૂપનો પહેલા નંબરનો કાર્બન બંધમાં રોકાયેલો નથી એટલે ગ્લુકોઝ છે એ કેવો છે મુક્ત છે એનો OH સમૂહ એટલે ગેલેક્ટોઝ છે એ પણ રિડ્યુસિંગ શર્કરા છે એવી શર્કરા છે રિડ્યુસિંગ શર્કરા અને એની નિપજ છે એ પણ પ્લસ આવે છે ગેલેક્ટોઝ છે પ્રતીક શર્કરા નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ પોલીસેકરાઇડ શું ભણીએ આપણે પોલીસેકરાઇડ
વિદ્યાર્થી મિત્રો અ પોલીસેકેરાઇડ્સ જેનો સ્ટાર્ચ સેલ્યુલોઝ ડેક્સ્ટ્રાન ગ્લાયકોઝન વગેરે પોલીસેકેરાઇડ્સ જેનો છે તમે જાણો છો કે આપણા શરીરમાં આ બધા ઘટકો આવેલા હોય છે એમાં સ્ટાર્ચ છે એ બે પદાર્થોનો બનેલો છે એમાઇલોઝ અને એમાઇલોપ્રોટીન તો પહેલા તમે ખાલી ઉપરના બધાને જુઓ તો એ બધામાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ના અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાયેલા છે અને આ ગ્લાયકોસિલિક બંધ C1 to C4 છે C1 to C4 ગ્લાયકોસિલિક બંધ છે તો એ બંધારણ છે એમાઇલોઝ નું છે હવે એમાઇલોપેક્ટિન માં બરાબર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ C1 to C4 બંધ થી જોડાયેલા હોય તો એમાઇલોઝ છે જે ઉપરનું બંધારણ દેખાય છે એમાઇલોઝ છે હવે એમાઇલોપેક્ટિન એટલે શું તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ ના બંધારણમાં જે શૃંખલા છે એમાં C1 to C4 બંધ તો હોય જ છે ઉપરાંત C1 to C6 ગ્લાયકોસિલિક બંધ પણ આવેલો હોય છે તો એને એમાઇલોપેક્ટિન તરીકે ઓળખવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો આ પ્રથમ કાર્બન છે અને આ છઠ્ઠો કાર્બન છે આ હોય જ જાય અને અહીં જે હાઇડ્રોજન ગયો આ બંધ તો આ બંધ છે એ કયો બની ગયો C1 to C6 ગ્લાયકોસિલિક બંધ એટલે ઉપરની એમાઇલોઝ જેવી શૃંખલા નીચેની એમાઇલોઝ જેવી શૃંખલા જ્યારે C1 to C6 ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાય છે ત્યારે બનતા બંધારણને એમાઇલોપેક્ટિન કહેવાય તો ગ્લુકોઝ છે એમાઇલોઝમાં આશરે 200 થી 1000 જેટલા ગ્લુકોઝના અણુઓ આની શૃંખલા દ્વારા જોડાયેલા હોય છે અને ઈ જ્યારે એમાઇલો પેક્ટિનમાં રૂપાંતર પામે ત્યારે C1 to C6 બંધ પણ બનતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે સ્ટાર્ચમાં આશરે એમાઇલો પેક્ટિન છે એનો ભાગ 85% જેટલો હોય છે એમાઇલો પેક્ટિન એનો ભાગ 85% જેટલો હોય છે સ્ટાર્ચ બંધારણ તો ત્યાર પછી આ જે બંધારણ છે એ સેલ્યુલોઝ જેમ સ્ટાર્ચના બંધારણમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એમ અહીં સેલ્યુલોઝના બંધારણમાં બીટા ડી પ્લસ ગ્લુકોઝના અણુઓ અસંખ્ય અણુઓ એકબીજા સાથે C1 to C4 ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાયેલા હોય છે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે અને વનસ્પતિના કોષ દિવાલનો મુખ્ય ઘટક એટલે કે સેલ્યુલોઝ તમે જાણો છો કે વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે સેલ્યુલોઝમાં માત્ર C4 અને C1 to C4 ગ્લાયકોસિલિક બંધ હોય છે અને બીટા ડી પ્લસ ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે પછીનું છે પોલીસેકેરાઇડ ગ્લાયકોજન પ્રાણી શરીરમાં કાર્બોહાઇડ્રેટ સંયોજનો ગ્લાયકોજન શરીર સ્વરૂપે સંગ્રહિત હોય છે અને જ્યારે કટોકટીની સમયમાં ગ્લાયકોજનનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય વધુ પડતી કસરત વખતે કે ઉપવાસ વખતે શરીરમાં સંગ્રહેલી શક્તિ એટલે ગ્લાયકોજન ગ્લાયકોજન એ પોલીસેકેરાઇડ છે તો અહીં આપણું કાર્બોહાઇડ્રેટ સંયોજન છે તમામ વર્ગીકરણ પૂરું થાય છે હવે પછીના પીરિયડમાં તમે પ્રોટીન ઉત્સેચક અને ન્યુક્લિક એસિડ વિશેની સમજૂતી મેળવશો જો કે જીવ વિજ્ઞાનનો પોર્શન છે એટલે તમે ઘણું ખરું તો ભણી ગયા છો